પોરબંદર ખાતે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરાયું હતું. પોરબંદર ખાતે આજે અષાઢી બીજ નિમિત્તે ખારવા સમાજ દ્વારા રામદેવજી મહાપ્રભુની વિશાળ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ખારવા સમાજના પંચાયત મંદિર ખાતે સવારે રાજપૂત સમાજના પ્રમુખ રાજભા જેઠવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ રાજપૂત સમાજ દ્વારા ખારવા સમાજના વાળોડ સહિત આગેવાનોને સાફા પહેરાવી તલવાર આપી માતાજીની ચુંદડી આપવામાં આવી હતી અને ત્યારબાદ શોભાયાત્રાનું પ્રસ્થાન કરાયું હતું. આ શોભાયાત્રા શહીદ ચોક, શીતલા ચોક, માણેક ચોક, કસ્તુરબા ગાંધી રોડ, પાલાના ચોકથી પસાર થઈ અને શ્રી રામદેવજી મહાપ્રભુના નિજ મંદિરે પૂર્ણ થઈ હતી. આ શોભાયાત્રામાં ભગવાન રામદેવજી પ્રભુની પ્રતિમાને 200 વર્ષ જૂની ચાંદીની બગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. આ ધર્મોત્સવમાં શહેરના વિવિધ જ્ઞાતિ પ્રમુખો અને આગેવાનો, સામાજિક સંસ્થાના વડાઓ, ધાર્મિક વડાઓ તથા વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોએ રામદેવજી મહાપ્રભુને હારતોરા કરી અને આશીર્વાદ લીધા હતા. ઉપરાંત ખારવા સમાજના વારોટ પવનભાઈ શિયાળ સહિત પંચપટેલ અને ટ્રસ્ટીઓનું પણ ઠેર ઠેર અભિવાદન કરાયું હતું. ત્યારબાદ બપોરે 3 કલાકે પંચાયત મંદિર પાસે આવેલા શ્રી રામદેવજી મંદિર તથા દ્વારા ફળિયામાં આવેલા રામદેવજીના મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી તથા બપોરે સાગર ભુવન હોલ બાંદરી ચોક ખાતે મહાપ્રસાદીનું આયોજન કરાયું હતું, જેનો મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ લાભ લીધો હતો. આ શોભાયાત્રાનું શિવસેના દ્વારા પણ સ્વાગત કરાયું હતું, જેમાં જિલ્લા શિવસેના પ્રમુખ અશોકભાઈ થાનકી, જિલ્લા પ્રભારી કલ્પેશ રાતડિયા તેમજ નારાયણભાઈ સલેટ, અશ્વિનભાઈ ઝુંગી, બકુલભાઈ બારોટ, અશ્વિનભાઈ મેઘનાથી, ભીમભાઈ બાપોદરા, નયન જોશી અને રાજુભાઈ સોની સહિતના અગ્રણીઓએ ખારવા સમાજના વારોટ પવનભાઈ શિયાર તેમજ ઉપપ્રમુખ અશ્વિનભાઈ ઝુંગીનું શાલ ઓઢાડી અને સન્માન કર્યું હતું તેમજ અષાઢી બીજની શુભેચ્છાઓ પાઠવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. આજનો અમારો શુભ દિવસ અષાઢી બીજ મોટા મોટો આપણે વરઘોડો આપણે પાલખી યાત્રા નીકળતી હોય રામદેવજી મહાપ્રભુની, ત્યારે આપણે પોરબંદરના રાજવી પરિવાર તરફથી ખારવા સમાજ અને રાજપૂત સમાજનો જે સંપ છે અને ત્યાંથી અમને એક એવું પરંપરા મુજબ જે હાલે આવી હાલી આવે છે તે આપણે કંઈક માતાજીની ચૂંટણી પાઘડી અને તલવાર અર્પણ કરી અને એનો આપણે પીછે એનો પ્રેમ અને લાગણીનો એક પ્રતિ એક આપણે ખારવા સમાજ વતી એ બતાવેલો છે. જે અમે હજી પરંપરાગત જે ચાલી આવે છે એ હજી બી આપણે રાજપૂત સમાજ અને ખારવા સમાજની સાથે હજી બની રહી છે અને એનો પ્રેમ અને ભાઈચારો હજી એવો ને એવો જ બન્યો રહે એવો અમને રામદેવજી પ્રભુથી અમને આશીર્વાદ આપે બંને સમાજોને અને એનો ભાઈચારો વધી રહે અને એક આપણે હિન્દુત્વની જે ધાર જળાવે છે તો એના માટેનો એક આ સંદેશો એક છે. અને અમારે અષાઢી બીજ છે જે અમારે અષાઢી બીજનો તહેવાર હોય છે અમારા રામદેવજી મહાપ્રભુનો વડઘોડો નીકળતો હોય છે ત્યારે એની પાલખી યાત્રા આપણી શરૂ થાય છે રામદેવજીના મઢીએ પંચાયત મઢીથી મંદિરોથી અને એમની બે પાલખી જે છે એ પોરબંદરમાં અલગ અલગ વિસ્તારમાં જઈ શહીદ ચોકથી લઈ શીતલાઈ ચોક, સ્વસ્તિક હોલ, બંદર રોડ થઈ અને પાછી પૂર્ણાવતી આપણી પંચાયત મઢીએથી આપણા બાજુના મંદિરેથી થાય છે. અમારા જે ભેટ જે અત્યારે બધા પબ્લિક અમે જે વિનંતી કરી છે કે ભાઈ અમારે જે કંઈ પબ્લિક આપણે જે વાહરતોડા કરે એની જગ્યાએ અમને એક ગ્રીન ઇનિશિયેટિવ લીધો છે કે પર્યાવરણમાંથી આપણે બચી શકીએ અને પ્રદૂષિત ના થાય પર્યાવરણ, એના માટેનું એક પગલું એક અમારા ભાગરૂપે અમે એક નાનકડું પગલું ઉપાડ્યું છે. અમને એમાં 100 પેટ જે બહારની જે રકમ હશે એ અમને કદાચ આપે તો એને અમે એની હંમેશા યાદીમાં રાખશું અને અમે અમે સારા કાર્યમાં અને એના શિક્ષણલક્ષી કાર્યમાં અમે એનો ઉપયોગી કરશું. આજરોજ અષાઢી બીજ નિમિત્તે જે સિટી એરિયામાં ટોટલ 7 શોભાયાત્રા નીકળી રહી છે તેમાં ખાસ કરીને ખારવા સમાજ દ્વારા તેમના ઈષ્ટદેવ રામદેવપીર ભગવાનની જે શોભાયાત્રા નીકળે છે એ ઘણી મોટી હોય છે અને 10-12 હજાર લોકો એમાં જોડાતા હોય છે. ભાવિક ભક્તો તમામ આજે ભગવાન એ સિટી વિસ્તારમાં ફરતા હોય છે ત્યારે તેમના દર્શનાર્થે પધારતા હોય છે. આ તમામ શોભાયાત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ખાસ કરીને ખારવા સમાજની જે શોભાયાત્રા છે તે 2 કિલોમીટર જેટલો વિસ્તાર ધરાવે છે
અને તેમાં સૌથી બહોળા પ્રમાણમાં લોકો જોડાતા હોય છે ત્યારે તેમાં ટેકનોલોજીથી સજ્જ પોલીસ આજે બંદોબસ્તમાં સજ્જ છે. બોડી પ્રોટેક્ટર, બોડી વોર્ન કેમેરા અને ડ્રોનથી પણ સમગ્ર રૂટ અને બંદોબસ્તનું સુપરવિઝન કરવામાં આવી રહ્યું છે. આ સાથે કુલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ થઈને સમગ્ર સિટીમાં 200 જેટલા અને આ શોભાયાત્રામાં 120 જેટલા કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર છે અને એસપી સરની સૂચના મુજબ ખૂબ જ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તમામ રીતે જળવાઈ તેના માટે પોલીસ સુસજ્જ છે.